રાજપીપળા ખાતે વિવિધ વેપારી મંડળ દ્વારા વેપારીઓ માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વેપારી મંડળ તથા રેડક્રોસ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ વેક્સિનેશન કેમ્પમાં વેપારીઓ તેમજ તેમના સ્ટાફને કોરોના સંક્રમણથી અટકાવવા માટે વેક્સિનેશન આપવામાં આવી હતી. આજે રસીકરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને રેડક્રોસ બ્લડ બેંકના કમ્પાઉન્ડમાં કાર્યક્રમ છે અને લોકો પણ ધીરે ધીરે આવી રહ્યા છે અને લોકોમાં જાગૃતતા ખૂબ વધી છે અને સરકારનો સહયોગ છે કે સરકાર પણ વેપારીઓ માટે અને વેપારીઓનો સ્ટાફ સરકાર ખૂબ જાગૃત રહીને દરેક જણ વેક્સિન લે અને ભવિષ્યમાં કોરોનામાંથી બચી શકાય અથવા ગંભીર બીમારી ન આવે આ માટેનું સ્તુત્ય પગલું છે એને હું આવકારું છું અને વેપારી મંડળનો આ પ્રયાસ ખૂબ સારો અભિગમ ધરાવે છે. ખાસ કરીને વેપારી મંડળ તરફથી વેપારીઓ માટે શું સંદેશ છે? વેપારીઓ માટે એ જ સંદેશ કે દરેક વેપારીએ 100-100% રસીકરણ કરાવવું જોઈએ, પહેલો અને બીજો ડોઝ, અને એના સ્ટાફના જે પણ માણસ હોય તે દરેકનો પણ રસીકરણ થાય એની પૂરેપૂરી તકેદારી રાખવી જોઈએ. એ વેપારીઓની ફરજ છે અને એ પ્રમાણે આ કાર્યક્રમ રાખેલો છે. પંકજ શાહ. વેપારી મંડળ તરફથી રસીકરણ કાર્યક્રમ રાખેલો છે જે સરકારશ્રીના સહયોગથી છે. હવે પહેલી તારીખ 31 સુધીમાં 31-7 સુધી દરેક વેપારીઓએ રસીકરણ લેવું જરૂરી છે. પહેલી તારીખ 1-8-21 દંડને પાત્ર રહેશે અને દુકાનો ખુલે પણ નહીં. જે એમના નોકરો કે જે કંઈ હોય અંદર સર્વિસ કરતા માણસોએ પણ રસીકરણ લેવી જરૂરી છે. સરકાર શ્રી તરફથી નહીં લો તો પગલાં લેવામાં આવશે. અને ત્યાં પણ ગઈકાલે 188 રસીકરણ થયું હતું જે અમારે સીવી એગ્રો ખાતે હતું. ગઈકાલે રસીકરણ આજને અત્યારે 60 થઈ ગયા છે. નયન કાપડિયા, પ્રમુખ વિવિધ વેપારી મંડળ.